વિકલનની ગાણિતિક વ્યાખ્યા કે જે વિકલન કોઈ પણ એવી વ્યાખ્યા લિમિટ જીરોફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ છેદમાં એચ આ વિકલનની વ્યાખ્યા કહી શકો તમે આના ઘણા બધા બીજા નામ પણ છે આને છે ને વિકલન ની વ્યાખ્યા કહેવામાં આવે છે વિકલન નો પ્રાથમિક સિદ્ધાંત પણ કહેવામાં આવે અથવા પ્રથમ પ્રમય પણ કહેવામાં આવે આ અલગ અલગ નામ છે વિકલન ની વ્યાખ્યા કયો કે પ્રાથમિક સિદ્ધાંત કયો કે પ્રથમ પ્રમય કયો કે બધું સરખું છે આ ઓલા હરિતાર નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી આ એના જેવું છે ઘણા બધા એક ને એક વસ્તુના ઘણા બધા નામ છે તો એને એકોર્ડિંગલી રકમમાં શું ચેન્જ આવે એ જોશું તો વિકલનની ની ગાણિતિક વ્યાખ્યા કઈક આવું કહે છે ડીવાય બાય ડી એક્સ અને આમ વચાય વાય નું એક્સ પ્રત્યે વિકલન એને ઇંગ્લિશમાં આમ વચાય ડીવાય બાય ડી એક્સ વાય નું એક્સ પ્રત્યે વિકલન થાય h ની લિમિટ 0 f(x) h f(x) h રેડી વિકલનને દર્શાવાય y નું x પ્રતિ એ વિકલન dy dx પણ કહી શકો આને અને નકર આમ પણ કહી શકો જો આ આ f(x) છે ને એને વિધેય કહેવાય આ મે ટર્મિનોલોજી કીધી હતી પાછી રિવાઇઝ કરાવું આ તમારું વિધેય હોય વિધય આ d/dx આગળ લગાડું ને આને વચાયામ d/dx એટલે એનું x પ્રત્યે વિકલન આમ ગુજરાતીમાં મતલબ એવો થાય કે વિધય છે ને વિધય x નું વિધય હવે x નું હોય વિધય તો એનું છે ને પ્રતિ વિકલન થાય તો કે x પ્રત્યે વિકલન અને થાય કેટલું થાય તો કે f'x જેટલું થાય f(x) ને વિધય કહેવામાં આવે f'x ને વિધય નું વિકલિત કહેવામાં આવે અથવા વિકલિત ન કહેવું હોય તો વિકલન ફળ કીધું તું આપણે કે કોઈ પણ કામ કરીએ એટલે ફળ મળે તો વિકલન કરી દો વિકલન ફળ મળે આને છે ને વિકલન કરતા કહેવામાં આવે વિકલન કરતા કે જે વિકલન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે અને આ જે ક્રિયા થાય ને આખી એ વિકલનની ક્રિયા થઈ કહેવાય તો મસ્ત એક આપણે બરોબર છે આનું ઓલું ગીત જેવું બનાવ્યું તું કે આવું છે કે કરવાનું કોનું તો વિધયનું કરે કોણ તો વિકલન કરતા થાય શું તો કે વિકલન અને મળે શું તો કે વિકલિત સમજાય

વ્યાખ્યાની વ્યાખ્યા ની મદદથી વિકલિત મેળવો તો જોવો જઈએ દાખલા ની શરૂઆત કરીશ જોવો તો આન્સર અહિયાંથી ચાલુ થાય કીધું છે તો વ્યાખ્યા ની મદદ થી કીધું મેં એવો શબ્દ જોયો ને ભેગી હું વ્યાખ્યા લખી નાખીશ કે ડી વાય બાય બરાબર એચ ની લિમિટ જીરો

હવે તકલીફ મોટી અહીંયા છે કે એન ઘાત એટલે કેટલી મને ખબર જ નથી કદાચ મારે અવયવ પાડવો હોય તો મને બે ઘાત આપી હોય તો હું આરામથી અવયવ પાડી શકું આ એક્સ પ્લસ એચ ની એન ઘાતનું મારી પાસે સૂત્ર નથી તો જો હજી શું કરવા જેવું છે તો રીત નંબર ચાર લક્ષના છેલ્લા લેક્ચરોમાં જે બેફામ રીત ગણી બરોબર છે આવો લગભગ એક દાખલો જતો અહીંયાથી લક્ષનો જ દાખલો જોઈન્ટ થશે પણ યાદ કરાવું ફરીથી કે આમાં બરોબર છે સૂત્રની રીતનો ઉપયોગ કરવો પડશે હવે સૂત્રની રીતમાં કેવું સૂત્ર આવતું તો જોવો જઈએ આવું કઈક સૂત્ર આવતું કે x ની લિમિટ જો એ હોય રીત નંબર ચાર ચેપ્ટર નંબર 4 લક્ષમાં x ની n ઘાત a ની n ઘાત છેદમાં ઘાત વગરનું જો આવી રકમ જોવા મળે તો તમે પૂછ્યા ગાઈસા વગર આખું વિચિન જવાબ મૂકી શકો કે એ ની એન ઘાત મેદાન માં આવે ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી બસ આ તમારો આન્સર આમ આ વાય ક્લાસ નું એક લક્ષ સૂત્ર હતું તો એનો આજે ઉપયોગ કરીશ અહીંયા આગળ બરોબર છે પણ સૂત્ર જોવો જોઈએ મને થોડું થોડું વાયપ્યું છે બરોબર લિમિટ આપી છે પછી જો અહીંયા તકલીફ એવી છે કે અહીંયા એક્સ ની એન ઘાત હોવી જોઈએ તમે કમ્પેર કરો સૂત્રને નાને તો એક્સ ની એન ઘાત હોવી જોઈએ સિંગલ વસ્તુ છે એક્સ એની એન ઘાત અહીંયા બે વસ્તુનો સરવાળો આપ્યો છે એની એનઘાત તો તકલીફ અહીંયા છે મને કે સાહેબ આ ના હાલે તો શું હાલે તો એને 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 છે ને ધારવાનું છે મારે અગાઉ કરી જ ગયા છીએ આવા દાખલા આની પહેલાનો દાખલો પણ આવો જ હતો બરોબર છે આ જનરલ દાખલો છે આવું છે ધારો કે અહીંયા એક્સ પ્લસ એચ બરાબર હું કે લઈ લઉં મેં કીધું એ પ્રમાણે તમે ગમે ધારી શકો બરોબર છે એમને આ પ્લસ એક્સ બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય તો કે માઇનસ એક્સ થઈ જાય સમજાય તો આ બે વસ્તુ નોટડાઉન કરી લઉં હવે જોવો જોઈએ મારે લિમિટ બદલાવી પડશે આમ આમ હું તમને સમજાવું અહીંયા થોડીક જગ્યા રાખીને કે મેં કર્યું હું એમ કે પાછી વિકલનની વ્યાખ્યા ચાલુ કરું ને ડીવાય બાય ડીએક્સ બરાબર ના બરાબર એમના એમ એમ આ એચ ની લિમિટ ઝીરો છે ને ભલે લખવું અત્યારે એચ ની લિમિટ ઝીરો હવે જોવો તો જે મેં કાર્યક્રમ કર્યો નહીં લખવું એક્સ પ્લસ એચ બરાબર તો તમે કે ધારી લીધો ઉપર એન ઘાત એમની એમ છે એમને એમ જ એક્સ ની એન ઘાત એને એમને એમ રાખું છું એને હળી નથી કરતો અને આમાં એચ ને સૂત્રનો કરતા બનાવેલો હતો એટલે એ કે માઇનસ એક્સ એટલે અહીંયા એચ દેખાણો છે છેદમાં અહીંયા કે માઇનસ એક્સ મૂકી દઉં આને નાને આમ જોવો જઈએ આમ કે કંઈક ની એન ઘાત માઇનસ વચ્ચે હા એની એન ઘાત હા એવું છેદમાં ઘાત વગરનું હા એ રેડી આ રેડી બની ગયું હજી શું ઘટે મારે એક્સ ની લિમિટ એ હોવી જોઈએ તો અહીંયા તો એચ ની લિમિટ જીરો છે સાહેબ રકમમાં ક્યાંય એચ નથી ને એચ ની લિમિટ આપી છે આમ થોડી ના લે તો મારે લિમિટ બદલાવી પડશે તો જોજો હું કેમ લિમિટ બદલાવું છું અહીંયાથી આપણે લખતા હતા સ્ટાર કરીને કે ભાઈ જો

શરૂઆત થી મેં દાખલા ગણ્યા ને તમે વિચાર કરો જો મેં શરૂઆતમાં પેલો દાખલો ગણ્યો તો એક્સ નું એક્સ પ્રત્યે વિકલન તો એ જવાબ આવતો તો એક પછી એક્સ ની બે ઘાત નું કર્યું તો એક્સ ની બે ઘાત નું એક્સ પ્રત્યે વિકલન તો જવાબ આવતો તો બે આગળ આવતો રહેતો તો ને એક ઓછી એટલે બે એક્સ પછી એક્સ ની ત્રણ ઘાત નું એક્સ પ્રત્યે વિકલન તરતો તરત એને પછીનો દાખલો દાખલો કર્યો તો મેં તો શું આવતો તો જવાબ તો ત્રણ આગળ આવતા રહીએ બરોબર છે અને એક્સ ની બરોબર છે નાખવાની આગળ પડ્યો એટલે તો એક્સ ની બે ઘાત તો આવી રીતે x ની સાત ઘાતનો છેલ્લો દાખલો ગણ્યો હતો એક્સ ની સાત ઘાતનો બરોબર છે તો કે સાત ની છ ઘાત આવો જવાબ આવતો તો મેં હમણાં જનરલ દાખલો છેલ્લો ગણ્યો કે x ની સાઈડ કઈક n જેટલી ઘાત હોય ને n એટલે કોઈ અચળ ઘાત 7 3 2 5 10 15 20 50 લાખ ગમે એટલી ઘાત હોય તો એનું x પ્રત્યે વિકલન કરો ને તો કાઈ નઈ કરવાનું x ને એમ નેમ રાખવાનો ઘાત ને આગળ લઈ લેવાની અને હોય એના કરતા એક ઓછી કર નાખવાની હવે વિચારો તમે હું શું કહેવા માંગુ છું કે તમને એમ કીએ કે ભાઈ x ની 50 ઘાત નું વિકલન તો તમને પેલા જવાબ ખબર હોય શું જવાબ ખબર હોય પચાસ એક્સ ની ઓગણ ઘાત થાય સમજાય કે છપ્પન પંચાવન ઘાત થાય તો આ રીતનો કોઈ પણ દાખલો પૂછે આ બધા મેં કહી ઈ આપણે બરોબર છે પાકી બુકમાં ઉતારી રહી પણ જે દાખલો બરોબર છે આની બાર નો પૂછે એક્સ ની પાંચ ઘાત એવી નહીં પૂછી લે તમે તો આયલા ના આવતા કે સાહેબ આવો કરાવ્યો જ નથી સમજાય કે નહીં હવે ઘાત ગમી મૂકી શકે તમને ગણતરી કરતા આવડવી જોઈએ ગણતરી સેમ ટુ સેમ રીએ પ્રોસીજર સેમ ટુ સેમ રીએ અને આ બધા દાખલા તમારે નોટ ડાઉન કરી લેવાના છે ઠીક છે ચાલો જઈએ ઓકે એના પછીનો દાખલો એક્ઝામ્પલ ટી ટેક્સ્ટબુક નો છે રકમ કંઈક આવી છે નોટડાઉન કરી લેવાની છે પ્રાથમિક સિદ્ધાંત કયો કે પ્રથમ પ્રમય કે બધું એ જ છે તો પ્રાથમિક સિદ્ધાંતની મદદથી એક્સ પ્રત્યે વિકલન ફળ મેળવવો જો વિકલિતની બદલે હવે શબ્દ આવ્યો વિકલન ફળ બધું એકનું એક જ છે પણ શબ્દોની થોડીક ચેન્જીસ છે

ચાલો હવે વિકલન ની વ્યાખ્યા આગળ ગોતી હમણાં વન અપોન એક્સ પ્લસ શું મળ્યું મને વન અપોન એક્સ છેદમાં એચ ના એચ એમના એમ બાજુમાં દાખલો ગણું સાદુ રૂપ જ આપવાનું છે અહીંયાથી લક્ષનો જ દાખલો સ્ટાર્ટ થવાનો છે h ની લિમિટ 0 અને અહીંયા f of x h f of x, ह, x h આ મે કિંમત મૂકી હવે અહીંયા લક્ષનો દાખલો ચાલુ કોઈ મને એમ કીએ બરોબર છે કે h ની લિમિટ 0 છે મને આવું આપ્યું છે બરોબર છે 1 x h ફરીથી લખ દઉં તમને અહીંયા 1 x અને છેદમાં h હવે એમ કીએ કે આનું

છે ઉપર ને નીચેથી એચ કાઢ નાખ્યા હવે શું કરવાનું તો કે એચ દેખાય અહીંયા જીરો મૂકી દઉં સાહેબ એચ દેખાય અહીંયા એચ દેખાય અહીંયા જીરો ઉપર કઈ નથી એટલે માઇનસ વન

આપણે વિકલન કરતા આ વન અપોન એક્સ ને હું વાય કહી દઉં તો આ વાય ની બદલે વનઅપોન એક્સ બોલું ને તો વન અપોન નું એક્સ પ્રત્યે વિકલન થાય માઇનસ વન અપોન એક્સ નો વિકલન ની વ્યાખ્યા ની મદદથી દાખલા કમ્પ્લીટ કર્યા આગળના બે દાખલા ગીણા છે એના જેવો દાખલો છે રકમ આવી છે કઈક આ તમારે હોમવર્કમાં કરવાનો છે અને પણ સારો દાખલો છે આ સ્વાધ્યાય નો દાખલો છે એક્ઝામ્પલ એસ

નેક્સ્ટ લેક્ચર માં આવા વધારે દાખલા જોશું વિકલનની વ્યાખ્યાની મદદથી અને વિકલનની વ્યાખ્યા વાળો ટોપિક આપણે પૂરો કરશું નેક્સ્ટ લેક્ચર ઓકે આજની મારી ફેક્ટ કહી દઉં હા તાજેતરમાં જ આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ ટ્વીટ કરીને એક સારા સમાચાર ખુશખબર આપી છે કે અત્યાર સુધી બરોબર છે આપણે એશિયામાં સૌથી વધારે સિંહોની વસ્તી ધરાવતો દેશ એટલે ભારત હતો સાપેક્ષ સિંહોની સંખ્યામાં ઓલમોસ્ટ ઓગણત્રીસ ટકા જેટલો વધારો થયો છે અને આ સાથે જ ભારત છે એ વિશ્વનો સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવતો દેશ બની ગયો છે અને ખાસ કરીને એશિયાટિક સિંહો આપણે ગીરમાં ગુજરાતની અંદર ગીર જુનાગઢ ગીરની અંદર બરોબર છે જોવા મળે છે તો એ ગુજરાતનું પણ ગૌરવ છે અને આપણા દેશનું પણ ગૌરવ છે તો સૌથી વધારે સિંહોની વસ્તી ધરાવતો દેશ એટલે ભારત આજની મારી ફેક્ટ આ હતી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ વધુ વિકલનની વ્યાખ્યાના દાખલા સાથે આજ માટે આટલું રાખીએ ટીલ દેન ધેટ સેટ થેન્ક યુ